મમ્મી તારા હાલ વંડી પણ તો બહુ આવી હાડે એટલો હું દેવાન છે રિમોટ ને શાક ખવડાવી દીધું તું લે સ્મેલ આવે એક નંબર સ્મેલ આવે નો રમાય કેટો લઈ જાય હેલો ફેમિલી કેમ છો બધાય મજામાં ને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે બધાયને જો આપણે સવાર સવારમાં જાગી ગયા ને દેવાંશભાઈ જો રમતે પણ સડી ગયા આ બધું હું ખોલું છે દીદીની ઘડિયારું આવું કરવાનું આંગળી પહેરવાની હોય ઘડિયાળ બનાવવાની હોય એવું છે દેવાંશને જો અત્યારે સારું છે ને મને થોડું નથી સારું આપણે છે ને અત્યારમાં જો કામ કરીને નવરા થઈ ગયા સીવીને મરચા બહુ બધા દેશમાંથી લેવાના હવે તું તો છે ને પપ્પાની ન્યા અને ધારાની ન્યા એના પેક કરવાના છે એટલા બધા મરચા આવી ગયા છે રીંગણા આવી ગયા છે રીંગણા તો બે ત્રણ છે મીઠો લીમડો છે એવું બધું આવી ગયું છે મરચા ફૂલ ક્વોન્ટિટીમાં ઝાઝા આવી ગયા છે કારણ કે બધાના હોય એટલે ભાગ તો પાડવો પડે અને જો આપણે મમ્મી બનાવે છે બીટનો ને ગાજરનો હલવો હલવો મેળવ્યો છે બનવા અને અહીંયા આવી ગઈ છે ગારિયાધારની કળી ભગીરથની બે કિલો લાવ્યા છે કેટલા દી પોગે કઈ નક્કી નહીં હા પાણી નાખમાં પાણી નાખમાં પાણી નાખમાં ચાલો જો કામ મસ્ત આપણે બધું પતી ગયું છે થોડુંક બપોરનું બાકી છે બહારની કળીનું શાક બને નાખ્યું છે અને રોટલી બની ગઈ છે એ બધા ખાઈ લે અને પિંકુ તો સોકડી ધોઈ નાખ્યા અરે વાહ બહુ ડાય થઈ ગયું ડાય જ છો ચાલો આપણે હશે ને હપેતરા વધારે ભર લઈએ પછી પાછા આપણે જઈએ હળવો તો સાકરમાં બને છે મમ્મી બેસી ગઈ છે પ્લેટફોર્મ ઉપર એ છે ને જેમ જ તે પગ દુખે છે મમ્મી એમ આપણો હળવો જો આપણે હા મિસ્ત્રી નાખી દીધી છે મતલબ હાકર હવે ફાઇનલી થઈ જાય ને ભાઈ તમને બતાવું થોડોક આને હજી હલાવો જો હે આ નકરા ગાજરો નથી બીટ અને ગાજર બે મિક્સ છે અજય જો હલવો બનાવે છે કાલ ખમણો એને હલવો આજે બનાવવાનો છે કાજી હું શીખું ને હા મમ્મી હુકમ એવા ભવરાવે છે કાજુ નો બધા મન તો નો ઓછી નાખી કાજુ બધા નાખશે હા ઓછું નાખે મજા નો આવે ખાવા શું મમ્મી એ ગાજર અને બીટ નો હલવો બે મિક્સ બનાવ્યો છે હવે સાકવી પછી ખબર પડે કેવો બન્યો છે એમ ગરમા ગરમ મસ્ત લાગે ખરા હલવામાં થોડું એલચી ને ટોપરું નાખી દીધું છે હવે જે આનો લુક આવે ને હવે મજા આવે છે કે ખાવાની મેલે સ્મેલ આવે એક નંબર સ્મેલ આવે આવી જાય બધા હલવો ખાવા ટોપરું અને એલચી નાખીને પછી બહુ મસ્ત થઈ ગયો મને થોડુંક ભૂલાય જાય એટલે મને પૂછવું પડે બહુ એટલે બહુ મસ્ત બીટ અને ગાજર નો હલવો બનાવશે એક નંબર કાંઈ ઘટે નહીં એવો ને હલવો બનાવશે સારો એનું રીઝન એવું છે કે સાંજે મેં ખમ્યું હતું ના બધું એટલે મેં થોડું જાડું સીન રાખ્યું હતું ને થોડું પતલું રાખ્યું હતું આમ ભૂકો ભૂકો રેર રેર થઈ જતો બીજા ખમણ્યો હોત તો સારો ન બનાત રીમ ને દેવાન છે રિમોટને શાક ખવડાવી દીધું હતું આ રિમોટને રિમોટને ઠેકાણે જ મૂક્યો તો મમ્મી તોય લઈ રહી ખાનું ખોલી ફાઇનલી આપણો હલવો કમ્પ્લીટ રેડી થઈ ગયો છે હવે આપણે ઈ છે ને મૂકીએ ગયા પપ્પાને ઘરે હા ઘનશ્યામ સોવાડીએ ત્યાં જઈ આવજો ચાલો હવે આપણે મૂકીએ ને આપણે થાય છે મોડું હલવો એક નંબર બન્યો ઓસમ કાંઈ ઘટે નહીં એવો હલવો બન્યો છે આપણે જો જવાનું છે પપ્પાની ઘરે ઠેલો પણ તૈયાર થઈ ગયો છે ને હું પણ તૈયાર થઈ ગઈ છું તો હજી મને મૂકવા આવે છે અને દેવાંશ પણ આવે છે હારે કા દેવાંશ આવીશો ને તું એ જાઓ ટાટા મૂકવા આવો છો હજે ટૂલમાં થેનું હામ છે કાંઈ નહીં સારું ચાલો આપણે પાછા થોડી વાર પછી મળીશું કારણ કે હવે જવાનું છે પપ્પાની ત્યાં તો ખનક જો તૈયાર થઈ ગઈ છે ખનક મહેમાન આવે છે એટલે તૈયાર થઈ ગઈ છો ને દેવાંશ કેમ પડ્યો તો એમ પડી ગયો પછી ડોક્ટરે શું કર્યું અરો 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 પછી કેમ કરતા પાડ્યો નક દોડવા ને આમ તો મારા હામું તને કોણે પાડ્યો ચિતલે કઈ ચિતલ બીજી પિતાલા હું તો જો બપોર થયું ને તો પપ્પાની ઘરે પોગી ગઈ ને અહીંયા જો જમી લીધું હતું બપોરે રોટલી ને શાક ને પછી જો દેવાંશ ને ખનક ને પણ સુવડાવી દીધી હતી ક્યાં ખનક
અને અત્યારે કોણ આવ્યું તું આપણી ઘરે? આપણી ઘર કોણ આવ્યું તું ખનક? મહેમાન આવ્યા હતા. ભગુ છે ને, ભગુ બેન છે ને, એના સાસુ સસરા ની બધા ચારે આવ્યા હતા. બધા જો બેઠા, અને કાકા ને કાકી પણ આવ્યા હતા. એ બધા બેઠા, અને દેવાંશભાઈ ને ખનકે બે દ્રાક્ષ ખાધી અત્યારે. કા દેવાંશ દ્રાક્ષ ખાધી ને? હેમા ખાધી? એવું છે. હાલો દાદા કેમ છે? હમણાં અમે રોકાવાના આવે મળવા આવ્યા કેટલા દિવસ પછી. હમણાં રોકાજો, હમણાં રોકાવાનું જ છે. હવે કેટલો ટાઈમ પછી મેળ આવ્યો છે રોકાવાનો? કામ શું કેવું બનશી? તો આપણે જો કેવા મસ્ત મજાના અત્યારે જાગીને બેઠા. થોડી વાર મેં આરામ પણ કરી લીધો, અને સર દેવાંશભાઈ ને મિશ્રી ખનક બી બાંધતા હતા ને, તો ખનક ને જો એની મમ્મી ની લગ્ન માં ગયા ને, તો ખનક ને બંછી મૂકવા ગઈ છે. હું જો ઘડી ઉભી થઈ, મેં લાઈ થોડોક વ્લોગ બનાવી નાખું, વિડીયો શૂટ કરી નાખું. મેં કીધું દેવાંશભાઈ ટીવીમાં મથે છે, રિમોટ ને આમથી નામ તેમ કરે છે, રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જશે, આપણે રસોઈ બનાવી નાખશું. અને જો મને થોડુંક છે ને અત્યારે સારું છે, તાવ નથી અત્યારે આવ્યો. અત્યારે માથું બહુ દુખે છે, અને શરીર હાવ લૂઝ પડી ગયો ને એવું થઈ ગયું છે. ચાલો હમણાં રસોઈ બનાવવાની છે, રસોઈ બનાવી નાખી. સમજો લોટ થી રમે છે, સૈણા લોટ થી દેવાંશી નો રમાય. કે કટો દઈ જાય, કે કટો દઈ જાય, રમવું હોય તો પપ્પા કે કટો દઈ જાવે ને કઈ. મેં તો જો સકરી ને લોટ ચડાવી દીધો, ને અહીંયા મૂકી દીધું તેલ, એ બાજુમાં જો દૂધ આવી ગયું હતું તો દૂધ ગરમ કરવા મૂકી દીધું. બંસી બેન બનાવે છે ભાખરી, તો ચટણી બનીને રેડી થઈ ગઈ છે. ચકરી બનાવવાની છે હમણાં કાનો, ને હજે એમ કે બટેટા પૂરી ને એવું બનાવવાનું છે. ખાવી છે તો એની માટે બટેકા પૂરી બની, કારણ કે બધાને સકરી ખાવી દે એટલે સકરી બનાવી. એવું લાગે ને તો બટેકા પૂરી પણ બનાવી નાખશું. જો મેં સકરી તો બનાવી નાખી છે, આજ નકરી સકરી ખાવાની ઈચ્છા હતી તો નકરી સકરી બનાવી, કારણ કે મારે થોડુંક જ ખાવાનું છે, કારણ કે મજા નથી એટલે. જો આપણે ઘરે આવ્યા ને ત્યાં એટલો તો હલવો હોય છે. મમ્મી તાર હલવા ની ડિમાન્ડ તો બહુ આવી હાડે, એટલો તો હલવો હોય છે. હલવો બહુ મસ્ત થયો છે, ત્યાં કહીશ મળવા. એટલે છે ને આજ મિક્સ મસાલા થોડોક વ્લોગ આવીનો આવશે, ને નાનો વ્લોગ આવશે, એટલે થોડોક મિક્સ મસાલા આવશે. અને મમ્મી અને બા જો બેસી ગયા છે પોત ધાણા વીણવા. ભૈયા વાળી કરવા નથી મમ્મી? બાને હમણાં સારું રહી છે એવું લાગે છે. બાસ કઈ થાય છે કે સારું સારું છે? બા ખાહે બધા ખાહે, બા ને હમણાં સારું છે એટલે બા હમણાં ભજીયા દાપશે. મા જેવું છે, માને ગાંઠિયા બહુ ભાવતા. બાય ખાટલા માન ઘોડે ન કરે, મા ખાટલા મતા તો એમ કહેતા મારે હાટો લેતા આવજે ગારિયા ધારથી કળે. ચાલો હવે આપણે જવાનું છે આજે રશિયામાં, રાસમાં જવાનું છે આપણે, એટલે ત્યાં જો શૂટ કરશું તો તમને બતાવશું. ને આજ મિક્સ મસાલા વ્લોગ આવવાનો છે થોડોક. આજ બધું કામ પિંકુ ઉપર આવ્યું છે, ને પિંકુ જો પોતા મારવા મળી છે. બા રોજ વાસણ ઘસવા બે, પણ આજ બા ઘસવા નથી બેઠા. બા કે બા કે ભલે પિંકુ એકલી ઘરે એવો ને. બા હું કહેશો બપોરે જ ઘસી દઉં છું. હા જાણે જ ઘણા હતા, કોઈ નો વેચ ઘણી કોઈ નતા ઘણા પડ્યા, કોઈ નહોતા એટલે બા ને વાસણ ઘસવા પડતા હતા. પણ તો થોડું કામ કરતો શરીર સારું રહી ને એમ ડોક્ટર એવું કહે છે. ડોક્ટર કહે છે મમ્મી મમ્મી તને ડોક્ટર એવું કીધું હતું? નહોતું કીધું. હા શું કહે છે તું? શું કીધું હતું? બેઠા રહ્યો તો અમુક બધું વધારે દુખે કીધું હતું ને. બા તો કામ કરે, આ તો મજાક મસ્કરી થાય છે એવું કઈ નથી. બા ને રોજ બા રોજ બધું કામ કરે, બા ને છે ને દિવસમાં ત્રણ વખત આટા મારવા જાય. બા દિવસમાં કેટલી વાર આટા મારવા જાવ તમે? હાલો હવે આપણે નીકળવી છે, ઘરે પણ દોઢ રોટલી જમીને આવ્યા છે, અને આપણા ઈશા પાસે આવી ગયા છે. કેમ કે એના પાસે વિડીયો હતા એટલે વિડીયો લેવા આવી ગયો છું થોડાક.
અને આપડી સકરી જો રેડી થવા પડે એટલે થોડીક સકરી અહીંયા આપણે ખાઈ લેશું, કારણ કે બધે લાભ લેવો પડે ને. ઈશાન અહીંયા આવી એટલે ઈશાન સારું થઈ ગયું, કઈ સારું થઈ ગયું, બનશી રહ્યા. કાપવા મળી છે તમે આને ઓળખાય કિન્ડર તો નતી આપી ને નાના છોકરા માંથી જાય ને આ પડી ગયું તમારો જીવ પડ્યો ને એટલે રસ્તામાં યોગી છો તમારો જીવ નહી દેવલા ને ઠેર લગી પાડત નહી ગઈ નીસરી નહી પોત મારી એક હું ઘરે હતી તો મારે સાટું કઈ લાવવાની હવે આનું પૂરું નહીં થાય એટલે આપડે છે ને થોડું ખાઈ પછી નીકળવી કેમ કે મારે જવું છે ફૂલ ફગ રશિયામાં એટલે મારે મોડું થાય છે હવે. આ મોટી હસ્તી નો ફોન આવી ગયો છે, બહુ મોટી હસ્તી થઈ ગઈ છે. ઈશા હાસી વાત કે ખોટી વાત? મારા હામે કઈ કેજે, મારે કઈ નો કે, મારી બેન છે ને, એની બેન છે ને, એની બેન છે ને, હત કેતી બાકી હકીકત છે, ખોટી વાત નથી હાસી વાત છે. મારા હામે છે, હાસું કે આજ હીરો તો મોટી હસ્તી થઈ ગઈ છે, હામ દીધા વાત માં કેવું પડે. બસ હીરલ બેન મોટા માણસો થઈ ગયા ને એટલે હવે અમારે સામું ધ્યાન નથી આપતા. ખુશી લેવી હાલો જે કોઈ છે ને મારી ચેનલ નવા છે ને એ ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે મજા પકડી ગઈ છે. તમે થોડોક સપોર્ટ તો કરો, એટલે તમે સપોર્ટ નહીં કરો તો કેમ હાલ છે. હું ખાઈને ઊભો થઈ ગયો, એની 10 મિનિટ થઈ ગઈ તો હજી આ ખાઈશ. તમારો ખાવાનો બે રી જબરો.
ફૂલ પગમાંથી ઘરે વહી આવ્યા છે. ને ફૂલ પગમાં બહુ એટલે બહુ આનંદ આવી ગયો. મોજના ફૂલા કેવા કે ફુવારા છૂટા, મોજના ફુવારા છૂટ્યા, બહુ એટલે બહુ મજા આવી ગઈ. આપણે કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને બાય બાય. અને જેને આપણે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને એ પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો.